દિશા ગ્રામ્ય મામલતદારે શેરપુરા ગામે તપાસ હાથ ધરાઈ ડીશા પંથકમાં પડેલ ભારે વરસાદને પગલે અનેક ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં શેરપુરા ગામે દસ દિવસ બાદ પણ ખેતરોમાં પાણી ભરાયેલું રહેતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે જ્યારે રસ્તાઓ પર પણ પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોની ભારે મુશ્કેલી વેઠવી પડે છે ડીશા પંથકમાં અઠવાડિયા અગાઉ ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેમાં શેરપુરા ગામમાં પણ ભારે વરસાદને પગલે ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ ગયું હતું લોકોના ખેતરો અને ઘર બોટમાં ફેરવાઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે વરસાદ બંધ થયાના આજે દસ દિવસ બાદ પણ આ ગામમાં હજુ પણ ખેતરો અને મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયેલું યથાવત સ્થિતિમાં છે જેથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખેતરોમાં પાણી ભરાયેલું હોવાના કારણે ખેતરોના પાક નષ્ટ થતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે જ્યારે શેરપુરા પાસે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ રહેતા અહીંથી પસાર થતાં સોથી પણ વધુ વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે સ્થાનિક લોકોની માંગ છે કે અહીં પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે અને પાકો માર્ગ બનાવવામાં આવે તો અહીંના લોકોની મુશ્કેલીનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે આ મામલે ડીસા ગ્રામ્ય મામલતદારે વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિ નિહાળી હતી અને લોકોની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાકો માર્ગ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગને પણ જાણ કરી છે અહેવાલ સંજય જોશી બનાસકાંઠા